राजकोट लोधिका खरीद वेचाण संघ द्वारा પણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી તારીખ 21 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી રાજકોટ લોધિકા સંઘ બંધ રહેશે। રાજકોટ લોધિકા સંઘનું ત્રંબા ખાતે આવેલું યુનિટ પણ બંધ રાખવામાં આવશે। સંઘના કર્મચારીઓ અને મજૂરો પણ કોરોના સંક્રમિત થતા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્રંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધતા સંઘના સહકારી આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। आज राजकोट लोधिका संघ खाते मैं तमाम बोर्ड ऑफ डिरेक्टर साथ बात करी और सांप्रत परिस्थिति है अत्य वर्तमान परिस्थिति त्रंबा खाते आजूबाजू गाम में थोड़ा केसो कोरोना वधारा रहा है अने कर्मचारी आ महामारी में संक्रमित न थाय एटले एमना आरोग्य एमना भविष्य मे बधाए साथे मळीने सर्वानुमते એવો નિર્ણય અમે કર્યો છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનું જે યુનિટ છે ત્રંબા ખાતે એ 21 તારીખથી 30 તારીખ સુધી એ બંધ રહેશે। એમાં કોઈ કામગીરી નહીં થાય કેમ કે રાજકોટ લોધિકા સંઘમાં જે એમકે પ્રોટીન્સનું જે જોબવર્ક કરીએ છીએ અમે એમાં બહારથી ઘણા ટ્રકો ટેન્કરો આવે અને તેલના ડબ્બા અહીંથી બહાર જાય, ઘણા અજાણ્યા લોકો આવે, કર્મચારીને મળે, ગેટકીપરને મળે। આના કારણે થોડી એવી અમને ભીતિ હતી કે આ કોરોનાને કારણે રાજકોટ લોધિકા સંઘના કર્મચારીઓ જે આ મહામારીના કારણે એક ડરના માહોલ વચ્ચે કામ કરે છે તો શા માટે એમની ધરપત માટે, એમના સુખાકારી માટે, આરોગ્ય માટે એવો નિર્ણય ન કરવો કે 8 દિવસ આ લોકડાઉન રાખવું। રાજકોટ ખાતે આપણા સૌના ચાહીતા મુખ્યમંત્રી અને રાજકોટના રતન સમાન વિજયભાઈ રૂપાણી જ્યારે આવ્યા હતા ત્યારે એમને પણ સ્વૈચ્છિક લોકડાઉનની વાત કરી અને કંઈક એવું કરો કે જે આ કોરોનાની ચેઇન આપણે બધા સાથે મળી અને કાપી શકીએ। ત્યાં અમારે 70 કર્મચારીઓ છે, પછી જે જોબવર્ક છે એમકે પ્રોટીન્સના પણ કર્મચારીઓ છે, સિક્યુરિટીવાળા હોય, રોજ સંખ્યાબંધ ગાડીઓ આવતી હોય, ડ્રાઈવર ક્લીનરો હોય, આ બધા આવતા હોય ત્યારે જે અત્યારનો માહોલ છે એ માહોલને જોતા આપણે કોઈનું આરોગ્ય ન જોખમાય, આ મહામારીનો ભોગ કોઈ ન બને। કેમ કે જો મહામારીનો ભોગ બને અને પછી આપણે સમજીએ છીએ કે આ તો રાષ્ટ્રીય આપત્તિ છે, વૈશ્વિક આપત્તિ છે, એક સાથે જે પ્રમાણમાં આ બીજા રાઉન્ડમાં જે કેસ આવ્યા છે એમાં અત્યારે હાલમાં ઓક્સિજન વેન્ટિલેટરવાળા બેડ આ બધાની ખૂબ જ તંગી છે। સરકારની પણ એક મર્યાદા હોય, એક સાથે આ ફાઇટ હોય ત્યારે ઠીકડા દેવાની કામગીરી હોય તો આપણે સ્વાભાવિક છે કે સરકારને મદદે આવી અને સરકારની સાથે ખભે ખભું મિલાવી અને આ મહામારીનો આપણે સૌ સાથે સંયુક્ત રીતે આપણે સામનો કરીએ અને એવા હેતુથી જ રાજ્ય સરકારની અવારનવારની લાગણી, આપણા મુખ્યમંત્રી વિજયભાઈની લાગણી અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર અમારા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, બાબુભાઈ નસીબ આ બધાની લાગણી હતી। તમામ ડિરેક્ટરો સાથે આજે ફોન ઉપર વાત કરી, માત્ર ફોન ઉપર વાત થઈ અને આગામી બોર્ડમાં મંજૂરીની અપેક્ષાએ અમે આ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે। આમાં અમે લખ્યું છે કે 29 તારીખે અમે ફરી પરામર્શ કરીશું તમામ ડિરેક્ટરશ્રીઓ સાથે, અમારા વડીલો સાથે, ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાજરિયા સાથે, અહીંના આગેવાનો સાથે, જયેશભાઈ રાદડિયા સાથે, રમેશભાઈ રૂપાપરા સાથે, આ બધા સાથે અમે પરામર્શ કરી અને આગળ શું કરવું એનો નિર્ણય અમે સાથે મળીને કરશું।